દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ગઈકાલે તમે આપણા ઘરમાં કે વાડામાં સાપ ભરાઈ ગયો હોય તો એને કેવી રીતે કાઢવો એની ટ્રીક તમે જોઈ આજે સાપનું ઝેર અને વીછીનું ઝેર કેવી રીતે ઉતારવું એ ઝેરની ઓછામાં ઓછી અસર થાય અને દવાખાને દર્દીને લઈ જઈએ ત્યાં સુધીનો ટાઈમિંગ મળી રહે આપણને એ માટેની ટ્રીકો બરાબર સમજી લેજો વિડીયોને અંત સુધી જોજો મિત્રો વીછીનું ઝેર છે ને બહુ કિંમતી છે અને ઘણી બધી દવાઓમાં એમાં હાર્ટની દવાઓના બાયપાસ સર્જરી કરે ત્યારે પછી જે દવાઓ વપરાય છે ઘણી બધી એલોપેથી દવાઓમાં વીછીનું ઝેર જે છે ને એ વપરાય છે અને ડ્રગ્સ તરીકે પણ વીછીના ઝેરનો ઉપયોગ થાય છે અને એટલા માટે એનો ભાવ તમે સાંભળશો ને તો વાળ ઊંચા થઈ જશે સાહેબ એક લીટર વીછીના ઝેરની કિંમત છે એંશી કરોડ રૂપિયા અને ત્રણસોથી ચારસો વીછીના વીછીમાંથી એકથી બે એમએલ જેટલું પોઈઝન નીકળે છે મિત્રો વીછી કરડે તો શું કરવાનું વીછી કરડે તો ખાસ યાદ રાખજો પહેલાં તો સાપ કે વીછી કરડે તો બંને માટે કોમન ટ્રીટમેન્ટ બતાવું ઘરમાં આપણે એક સિરિંજ રાખવાની છે જે દસ પંદર વીસ રૂપિયાની જે ઇન્જેક્શનની સિરીંજ મળે છે ડિસ્પોઝેબલ બજારમાં એ તમે લઈ આવજો અને ઘરમાં મૂકી રાખવાની એને પંદર વીસ રૂપિયાની મતા છે યાર કોઈને પણ સાપ કે વિછી કરડ્યો હોય ત્યારે જે ડંખ દીધો હોય એ ડંખની જગ્યાએ એ સિરીંજને નાખી દો અને તૈયારીમાં સિરીંજ આમ ખેંચો એટલે બધું જે બ્લડ છે ને એ વેક્યુમથી બહાર આવશે અંદર સિરિંજમાં આવશે અને પોઈઝનવાળું જે બ્લડ છે ને અંદર સર્ક્યુલેશનમાં જાય એ શરીરમાં ફેલાય ને એ પહેલાં મોટા ભાગનું ઝેર તૈયારીમાં એ સિરિંજમાં આવી જાય તો આ એક કામ કરવાનું છે એટલે સિરિંજ પંદર વીસ રૂપિયાની ઘરમાં નાખી જ રાખવાની યાર એમ એમ હવે માની લો કે સિરિંજ નથી અને બીજો એક ખરેખર રસ્તો બતાવું કે સાત કે વીચી કરડ્યો હોય ને તો એના આગળના ભાગમાં અહીંયા ડંખ દીધો હોય સાપ કે વીછીએ તો હાથે ડંખ દીધો હોય તો આટલે દૂર એક વેત દૂર અહીંયા હાથરુમાલ હોય તો બરાબર એને ટાઈટ ખેંચીને બાંધી દો હાથ રૂમાલ ના હોય કોઈ બેનની ઓઢણી હોય તો ઓઢની ટાઈટ બાંધી દો કશું ના હોય દોરી મળે દોરી બાંધી દો પગમાં ડંખ દીધો હોય તો આપણા પંજાની ઉપર ઢીચન અને પંજાની વચ્ચે બરાબર ઓઢણીથી ખેંચીને બાંધી દો દોરીથી કેમ એનું કારણ આપણે બ્લડ સર્ક્યુલેશન ત્યાંથી બ્લડ આગળ જતાં અટકાવવાનું છે બને એટલું બ્લડ સર્ક્યુલેશન એકદમ સ્લો થઈ જાય જેટલી તાકાત હોય એટલી તાકાતથી એને ખેંચી બોતો યાર ગોઠવારી દો એટલે શું થશે કે આ જે ડંખ દીધો છે ને એ ઝેરને આખા શરીરમાં એને રિઝોલ્વ થતાં એને પ્રસરતા વાર લાગશે સાહેબ કારણ કે આપણે અહીંયા રસ્તો રોકી દીધો છે એટલે આ એક કામ કરવાનું પછી વિછી કરડ્યો હોય તો શું કરવાનું જેને વિછી કરડ્યો હોય એને સાહેબ ફુદીનાનો રસ લાવવાનો અને ફુદીનાનો રસ જે છે ને એ એને પીવડાવી દો બરાબર પચાસ સો ગ્રામ જેટલો વીજ એનો રસ પીવડાવી દો અને એની ઉપર કાચા લસણની ચાર પાંચ કડી બરાબર ખવડાવી દો ત્યાર પછી સૂંઠ હોય એ સૂંઠને ઘીમાં ઘસી નાખો અને ઘીમાં ઘસી અને એ સૂંઠ ઘસારો છે એને સૂંઘાડો આગળ રાખો તમે આટલું કામ કરવાનું જ્યાં વીછીએ ડંખ દીધો છે એનો જે ઘા છે એ ઘાને પા મીઠાવાળા પાણીથી બરાબર ધોઈ નાખો અને પછી ધોયા પછી જે કાચું લસણ છે એને વાટીને એને પેસ્ટ બનાવો અને જ્યાં ડંખ દીધો છે વીછીએ ત્યાં એ પેસ્ટને બરાબર બાંધી દો મિત્રો શક્ય છે કે આટલું કરવાથી વીછીનું જ્યારે નવ્વાણું ટકા ઉતરી જાય છે તેમ છતાં પણ મિત્રો આટલું કર્યા પછી નજીકમાં તમારું જે કંઈ દવાખાનું હોય પીએચસી હોય સીએચસી હોય કોઈ પ્રાઇવેટ ડૉક્ટર હોય એની પાસે તૈયારીમાં લઈને પહોંચી જાઓ કારણ કે વીછીથી માણસ મરતો નથી વીછીના ઝેરથી માણસને બળતરા ઉપડે છે આખા શરીરમાં જનજનાટી ઉપડે છે અને દુખાવો થાય છે આખા શરીરમાં એટલે અમે વીછીની વાત કરી હવે સાપ કરડે કોઈ પણ જાતનો ઝેરી કે બિન ઝેરી સાપ કરડે તો સિરિંજનો પ્રયોગ કયો હોય તો સિરિંજ આપણી પાસે હોય તો પહેલાં કરી જ લેવાનો છે સિરીંજ ડંખ ઉપર મારીને ઝેર ખેંચી લેવાનો છે ત્યાર પછી ઓઢનીને રૂમાલવાળો પ્રયોગ કે પગમાં કરડ્યો હોય તો પગની ઉપર જરા ઢીચન અને આ જે નીચે પાણી છે બેની વચ્ચે આપણો નળો છે ત્યાં બરાબર ખેંચી દોયડીથી અથવા તો ઓડનીથી હાથ અને બરાબર ટાઈટ ખેંચીને બોથી દો ગાંઠવારી દો જેથી એ ઝેર આગળ શરીરમાં બીજા ભાગોમાં ના પ્રસરે મિત્રો આ તો કરવાનું જ છે હવે ગળોનો રસ હોય ગિલોય આપણે હિન્દીમાં કહીએ છીએ ગળો એ ગળોનો રસ જે છે ને એ પચાસ ગ્રામ જેટલો રસ દર્દીને પીવડાવી દો અને પીવડાવ્યા પછી મિત્રો એ ગળોનો જે રસ છે ને એક એક ટીપું આંખમાં નાખો એક એક ટીપું કાનમાં નાખો અને એક એક ટીપું નાકમાં નાખો દર્દીના નાકમાં આ પ્રયોગ કરો આ ના હોય તો બીજો એક પ્રયોગ છે દ્રણ પુષ્પી કરીને એક વનસ્પતિ આવે છે સફેદ ફૂલોવાળી એ વનસ્પતિ જો મળી જાય ખેતરમાં કે ગમે ત્યાં કોઈને સાફ કરવી હોય તો આ છું ખેડૂતો માટે ખાસ દ્રણ પુષ્પીનો જોડ છોડ જે છે ને એના પાનનો રસ કાઢી અને એને બરાબર રસ પીવડાઈ દો અથવા તો પાનો પાન ચાવી ચાવીને ખાઈ જાય એને ખવડાઈ દો

એનું શાક આપણે ખાઈએ છીએ આખું ચોમાસું હોંશે હોંશે શાક ખાઈએ છીએ બધાને શાક બહુ ભાવે છે નાના મોટાને બધાને એ શાક બજારમાં મોંઘું મળે છે માત્ર ચોમાસામાં એના વેલા થાય છે માત્ર ચોમાસામાં એનું શાક મળે છે એ શાકનું નામ છે કંકોડા મિત્રો કંકોડાનો વેલો કોઈ પણ જગ્યાએ હોય ને તો વેલાને ઉપાડી એનું જે મૂળ જે હોય એના મૂળને કાપી લો એ મૂળને સૂકવી દો અને સૂકવ્યા પછી સુકાઈ જાય એટલે મિક્સરમાં એનો પાવડર બનાવી દો એ પાવડર એક ડબ્બીમાં ભરી રાખો કોઈ પણ માણસને સાફ કરડ્યો હોય તો એક ચમચી એ ચૂર્ણ દૂધમાં ઓગાડી અને એ દૂધ તમે પીવડાવી દો મિત્રો એનાથી જબરજસ્ત ઇફેક્ટ થશે કારણ કે કંકોડાનું મૂળ જે છે ને એન્ટી પોઈઝન છે એટલે સાપના ઝેરની અસર થતાં એને ધીમી પાડે છે મિત્રો તો આટલું જ આપણે કરીશું ને મિત્રો તો હું માનું છું ત્યાં સુધી આપણને ટાઈમિંગ મળી રહેશે દવાખાને જવાનો પીએચસી સીએચસી ગમે તે હોય ને તે દવાખાને આપણે તૈયારીમાં પહોંચી જઈએ અને એનું ટાઈમિંગ આપણને મળી રહે માણસનો જીવ બચી જાય મિત્રો હા સાપના ઘા ઉપર એને મીઠાવાળા પાણીથી બરાબર ધોઈ નાખો અને ધોયા પછી ચૂનો હોય કાચો ચૂનો વધારે અસર કરશે ફોડેલા કરતાં કાચો જે પથ્થર હોય ચૂનાનો એને તમે ઓગાડી અને એ ચૂનો તમે ઘા ઉપર લગાડી દો મિત્રો તો આનાથી માણસનો જીવ બચી જશે એટલે આટલી જો આપણને ખબર હોય અને આપણા પાડોશમાં આપણા ગામમાં આપણા ખેતરમાં આપણી સિટીમાં આપણા ઘરમાં કોઈને પણ સાપ કે વીછી કરડ્યો હોય તો આ પ્રાઇમરી ઉપચારો કરીશું મિત્રો તો આપણને ટાઈમિંગ મળી રહેશે દવાખાને જવાનું અને શક્ય છે કે આ જ દવાઓથી ઝેર ઉતરી જાય અને એની સરનાબૂદ થઈ જાય છતાં પણ મિત્રો આ કર્યા પછી તૈયારીમાં દવાખાને તો આપણે દર્દીને લઈ જ જવાનું કારણ કે ત્યાં બ્લડ ટેસ્ટ થાય એટલે બ્લડ ટેસ્ટની અંદર ખબર પડે કે ખરેખર બ્લડમાં પોઈઝન છે કે નહીં અને છે તો કેટલા ટકા છે એ ખબર પડે એટલે આપણે દવાખાને તો ફરિયાત લઈ જવાનો પણ મારી બધા જ દર્શકોને બે હાથ જોડીને વિનંતી કે યાર ભૂલે ચૂકે હાફ કહી કે વીછી કહી તો ભૂવા બાહે ના લઈ જતા મહેરબાની કરી કારણ કે ભૂવો તમને જાડો નોખશે લેમડો મંગાવશે અગરબત્તી મંગાવશે અને બૂમો પાડી હોકારા કરીને પછી કહેશે કે હવે ઉતરી ગયો ઓગણીસો નેવું નો મારા ફળિયાનો મારા ભાઈબંધનો હાચો કિસ્સો કઉ સાહેબ કરૈત કાકડા કઈટ ભયંકર ઝેરી ગઈકાલે મેં કહ્યું એ રાત્રે પોણી મેલવા ખેતરમાં ગયો અને ત્યાં રાત્રે એ કઈડી ગઈ સવારે એને ખબર પડી એકદમ તો ખબર ના પડી કારણ કે મેં કહ્યું તો એ ઊંઘમાં કઈડી ને તો એને ડંખણી ખબર ના પડે પણ એને થોડું કંઈક વીકનેસ જેવું કે ચક્કર જેવું લાગ્યું એટલે તરત જ ત્યાં જોયું તો એ કાકડા કઈ પડેલી હતી એ માણસ ઘેર આવ્યો મિત્રો ઘેર આવ્યો પછી ગોમડામાં તો આપણને બધાને ખબર છે એટલે સીધા કે લઈ લો દાદાએ ભૂવા પાસે ભૂવા પાસે લઈ ગયા ભૂવા પાસે વકારા દેકારા પાડી અને સાહેબ પંદર વીસ મિનિટ સુધી તમારે લેમડો નોખીને પછી તમારે હવે ઉતરી ગયું કે ઝેર ઉતરી ગયું કમ્પ્લીટ હવે લઈ જાઓ ઘેર અને સાહેબ ઉતારીને પછી ઘેર લાયા ને એ ઘેર પહેતા પહેતા તો એવા ચક્કર આવ્યા ચક્કર થઈને માણસ બેભૂન થઈ પડી ગયો બિલકુલ અનકોન્શિયસ બેભોન થઈ ગયો તૈયારીમાં સાહેબ બાઈક પર ઉઠાયો ને ત્યાંથી એમ્બ્યુલન્સમાં બરોડા બરોડામાં ડૉક્ટરે જોયું કે ફેલ સાહેબ ડૉક્ટરે કહ્યું પંચાણુંથી નવ્વાણું ટકા ઝેર થઈ ગયું છે સાહેબ પંચાણું ટકા બ્લડમાં ઝેર થઈ જાય એ માણસ ના જીવે ડૉક્ટરોએ કહ્યું પેલા કહ્યું બધા એક પ્રયત્ન કરો અમને કોઈ વાંધો નથી જે થાય એ ખરું પણ નસીબ એવું એ માણસનું તે ડૉક્ટરોએ પ્રયત્ન કર્યો અને પ્રયત્ન કર્યો અને ચાર દિવસ સુધી પમ્પિંગ ચાલુ રાખ્યું અને પછી એનાથી એ માણસ બચી ગયો મિત્રો પંચાણું ટકા ઝેર હતું આવું તો લાખોમાં એક કિસ્સો બને નહીં ત્યારે બધા મરી જ જાય યાર પંચાણું ટકા ઝેર થાય એટલે પણ એ માણસને છ મહિના ને છતાં રહેવું પડ્યું છ મહિના પાછળ ભાઠો પડી ગઈ પાછળ બધું ખલાસ થઈ ગયું હાડકો દેખાય એટલું બધું હરી ગયું પ્લાસ્ટિક સર્જરી કરીને પાછળ મૂક્યું પછી છ મહિના ઊંધા સુઈ રહેવું પડ્યું એક વરસ સુધી નરકની વેદના સહન કરી છે આ ભૂવા પાહે લઈ ગયેલા ઝેર ઉતારવા એમાં આ દશા થઈ મિત્રો એટલે ખાસ આટલી વાત યાદ રાખજો કે દુવાઓ પાસે ક્યારેય ના લઈ જશો નહીં ત્યારે આપણે કોઈના જીવને ખોઈ નોખશું મિત્રો કહ્યું છે રંગા જગતનો જેવી હવા ફરે છે ને સાગર તરી જનારા કાંઠે ડૂબી મરે છે મિત્રો સાગર તરી જનારો માણસ છે ને એ દરિયાના કાંઠે અહીં ડૂબી જતો હોય છે એવી રીતે આ જિંદગીની અંદર મૃત્યુના કિનારા ઉપર સાહેબ મોટ મોટા હિટલર નેપોલિયન સિકંદર જેવા પણ છે ને મૂછો પર લીંબુ ઠારવા માણસ હોય મોટા મોટા ખેરખા મોટા મોટા તિસ્મા ખા આવા મહાન ચક્રવર્તી રાજાઓ પણ મૃત્યુના કિનારા ઉપર એ હાથ ઘસતા ડૂબી ગયા મિત્રો તો હું તમે કયા જાનનું ખોડું ખોડી બારું યાર આપણે તો કઈ વિષાત્મા યાર આવો આ મનુષ્ય જન્મ મળ્યો છે એમાં સત્કર્મો કરી લઈએ સત્સંગ કરી લઈએ પરમાર્થ પરોપકાર કરી લઈએ મન વચન કાયાથી બીજાને સુખ આપી જીવનને દૈવી બનાવી દઈએ પરમપિતા પરમાત્મા મારા મારાવાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય વિષય પ્રાર્થના મને પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત